હેલો વિદ્યાર્થી મિત્રો, પંકજ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 રસાયણ વિજ્ઞાન વિદ્યુત રસાયણના સ્વાધ્યાયના દાખલાઓ જનરલી આવડી જાય એવા છે, છતાં પણ તમને હું હિન્ટ અને શક્ય છે ત્યાં પૂર્ણ દાખલો કરાવવાનો પ્રયત્ન કરું છું. લાસ્ટ લેક્ચરમાં 1-4 દાખલાઓ ગણ્યા હતા, બાકીના હોમવર્કમાં આપ્યા હતા, તમે કર્યા હશે એવી આશા રાખું છું. આગળ વધું છું. પાંચમો એક્ઝામ્પલ છે, અહીંયા આપણને કોષ આપેલો છે, મેગ્નેશિયમનો અર્ધકોષ છે, કોપરનો અર્ધકોષ છે, બંને અર્ધકોષ જોડાય અને સંપૂર્ણ અર્ધકોષ બને છે. અહીંયા સાંદ્રતા આપી છે, મતલબ સાંદ્રતા 0.001 મોલર છે Mg2+ની, એટલે MgSO4ની યા MgNO3 વગેરે. કોપર 2+ની સાંદ્રતા છે 0.0001, મતલબ 1 મોલર નથી, મતલબ પ્રમાણિત કોષ નથી, મતલબ બિન પ્રમાણિત કોષ છે. મતલબ આનો EMF આપણે નોન્સ્ટ સમીકરણ દ્વારા શોધી શકીએ. અહીંયા આની કોષ પ્રક્રિયા આપણે લખવી હોય, આપણને આ દાખલામાં કહીએ કોષ પ્રક્રિયા લખો, તો જોઈ શકીએ છીએ એનોડ તરીકે મેગ્નેશિયમ છે. એનોડ ડાબી બાજુ હોય, કેથોડ જમણી બાજુ હોય. ડાબી બાજુ એનોડ હોય એટલે એનોડનું હંમેશા ઓક્સિડેશન થતું હોય, Mg-માંથી બને Mg2+, યસ, અને કોપર 2+માંથી બને કોપર. અહીંયા થઈ ગઈ આની પ્રક્રિયા, સાંદ્રતા આપેલી છે તમને, બરાબર. ફરીથી અહીંયા સાંદ્રતા લખતો નથી. આ છે એની કોષ પ્રક્રિયા. હવે તમારે આનો EMF શોધવો હોય, આપણને કીધું EMF શોધો, નોન્સ્ટ સમીકરણ લખો. પહેલાં નોન્સ્ટ સમીકરણ લખી નાખું. નોન્સ્ટ સમીકરણ, ઈ સેલ, બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ, ઈ સેલ બરાબર E0 સેલ -0.059/N લોગ નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, Mg2+ × કોપર છેદમાં Mg/કોપર 2+. સોલિડ છે તેની સાંદ્રતા 1 છે એટલે આપણે લખતા નથી. નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, પ્રક્રિયા ઓલરેડી બેલેન્સમાં છે. પ્રક્રિયા ઉપરથી તમે કહી શકો કે N=2 છે, N=2 છે. Mg-માંથી Mg2+ કોઈ પણ એક પ્રક્રિયા માટે વિચારો એટલે ખબર પડી જાય એન બરાબર શું છે. સાંદ્રતા આપી છે બંનેની, યસ, એન ખબર છે. ઈ સેલ શોધવાનો છે, E0 સેલ ખબર નથી. બે અર્ધકોષ ભેગા થઈ અને જે સંપૂર્ણ કોષ બને એના પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ આપણી પાસે છે નહીં, તો પહેલું કામ કરવું પડે E0 સેલ શોધવો પડે. તો E0 સેલ બરાબર E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ, રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ -E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. તો કેથોડ કોણ છે અહીંયા? એનોડ Mg છે, કેથોડ કોપર 2+ છે. કોપરનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય તમને યાદ રહી ગયું છે, ઝીંકની સાથે કોપર લીધો તો આપણે કોપર 2+ કોપર એનું મૂલ્ય છે 0.34 વોલ્ટ. 0.34 વોલ્ટ આપેલું હોય રકમમાં, કદાચ સ્વાધ્યાયના ટેક્સ્ટ બુકની અંદર નથી આપ્યા, તો તમે EMF શ્રેણીમાંથી જોઈ શકો છો. એક્ઝામ્પલ વખતે તમને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા હોવા જોઈએ. તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કોપરનું છે 0.34 વોલ્ટ. અહીંયા એનોડ તરીકે Mg છે, Mg-નું છે -2.37. 0.34 × 2+2.37 મતલબ સરવાળો 7 ને 3 10 ને 11 વધી 1 3 ને 3 6 ને 1 7 2.71 વોલ્ટ E0 સેલ મળ્યો. હવે આ E0 સેલની કિંમત સમીકરણ નંબર 1ની અંદર મૂકી દો તો ઈ સેલ તમને મળશે. ઈ સેલ બરાબર E0 સેલ 2.71 -0.059/N 0.059/N/2 એટલે એનો આન્સર થઈ જશે 0.0295. એક સ્ટેપ વધારે પણ કરી શકો છો. લો અહીંયા છે 0.001, આને હું 10⁻³ લખી શકું, અને કોપર 2+ની સાંદ્રતા એને હું 10⁻⁴ લખી શકું. સાદુરૂપ આપીએ 2.71 0.0295 10⁻³ 10⁻⁴ ઉપર ગયા, +4 થયા, 4 -3 એટલે 1
log 10 raised to 1 એટલે log 10 log 10 નું મૂલ્ય છે 1 log 10 નું મૂલ્ય છે 1 10 raised અથવા બને ભાગાકાર છે બાદબાકી -3 -4 ઋણ ગુણ્યા ઋણ ધન 4 minus 3 એટલે 1 10 raised to 1 એટલે એનો log થઈ જશે 1 2.71 -1 into 0.0295 એટલે 0.0295 તો તમે આની બાદબાકી કરી નાખો ઈ તમારો આન્સર બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ તમને મળી ગયો તો આ રીતે તમે એક્ઝામ્પલ ગણી શકો છો આગળ જોઈએ 6 નંબરનો એક્ઝામ્પલ આશા રાખું છું કે આ એક્ઝામ્પલ બરાબર સમજી ગયા હશો આ ટાઈપના આપણને એક્ઝામ્પલ વારંવાર પૂછાતા હોય છે નોન્સ્ટ સમીકરણ લખવાનું હોય છે અહીંયા તત્વ યોગમિતિ ગુણાંક ક્યાંય છે નહીં એટલે કાંઈ પ્રશ્ન નથી જો તત્વ યોગમિતિ ગુણાંક હોય તો તમારે તેને અહીંયા એના સુપરસ્ક્રિપ્ટની અંદર એટલે કે ઘાત તરીકે લખવા પડે યસ નેક્સ્ટ આપણો એક્ઝામ્પલ છે 3.6 નંબરનો એક્ઝામ્પલ છે બાકીના ત્રણ એક્ઝામ્પલ છે તે હું કરાવતો નથી બસ આની અંદર બીજું કાંઈ જ નથી એક અહીંયા ભૂલ પડવાની સંભાવના છે અને બીજી લોગ લેવામાં આશા રાખું છું લોગમાં તકલીફ નહીં હોય અહીંયા ભૂલ પડવાની સંભાવના છે પ્રક્રિયા લખો એટલે એ પણ ભૂલ તમે નિવારી શકો બટન સેલ જે બહોળા પ્રમાણમાં કાંડા ઘડિયાળ અને અન્ય ઉપકરણમાં વપરાય છે તેમાં નીચેની પ્રક્રિયા આપેલી છે આપણને ઝીંકની Ag2O પ્લસ H2O સાથેની પ્રક્રિયા છે એમાંથી બને છે ઝીંક 2 પ્લસ અને 2 મોલ Ag 2 મોલ OH માઇનસ 2 મોલ OH માઇનસ પ્રક્રિયા માટે ડેલ્ટા RG એટલે કે રિએક્શનનો પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર અને ઈ સેલ શોધો EMF શોધો ઈ સેલ શોધો એટલે અહીંયા સાંદ્રતા નથી આપી એનો મતલબ તમારે સમજવાની પ્રમાણિત છે 1 મોલર છે એટલે આપણે અહીંયા નોન્સ્ટ સમીકરણની જરૂર નથી નીચેની પ્રક્રિયા થાય છે તો અહીંયા પ્રક્રિયા પહેલાં આપણે એનોડ અને કેથોડની પ્રક્રિયા લખીએ એનોડ જોઈ શકો છો ઝીંકમાંથી બને છે ઝીંક 2 પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ કેથોડની પ્રક્રિયા લખી જુઓ તમે ઓક્સિડેશન થયું 0માંથી પ્લસ 2 વધારો ઓક્સિડેશન કેથોડ માટે પ્રક્રિયા કરીએ Ag2O માંથી બનશે Ag 2 મોલ Ag બનાવવાના છે હવે અહીંયા ઓક્સિજન માઇનસ 2 Ag પ્લસ 1 હશે શું હશે Ag પ્લસ 1 એમાંથી બની ગયા Ag એટલે એક ઇલેક્ટ્રોન મેળવો છે એક માટે બે મોલ માટે બે ઇલેક્ટ્રોનમાંથી Ag બનેલો હશે યસ બાકીનું સંતુલન કરી દઈએ આપણે આ Ag2O છે એની પાણી સાથે પ્રક્રિયા કરો તો બાકીના OH માઇનસ એક ઓક્સિજન અહીંયાથી આવ્યો એટલે 2 OH માઇનસ છૂટા પડ્યા અને કુલ પ્રક્રિયા લખો એટલે આવી પ્રક્રિયા પણ થઈ જાય છે ગુડ તો આ એનોડ અને કેથોડ ઉપરની પ્રક્રિયા છે જેના ઉપરથી તમે કહી શકો કે N બરાબર 2 ઇલેક્ટ્રોન છે હવે આપણે શોધવો છે ઈ સેલ તો ઈ સેલ શોધવા માટે પ્રમાણિત કોષનો સંપૂર્ણ કોષનો કોષ પોટેન્શિયલ શોધવા માટે E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ કેથોડ એનોડ ઇંગ્લિશમાં લખો ગુજરાતીમાં લખો અથવા એનોડ તરીકે ઝીંક 2 પ્લસ ઝીંક છે એમ પણ લખી શકો કેથોડ તરીકે એજી પ્લસ એજી છે તે પણ લખી શકો યસ ઝીંકનું મૂલ્ય તમે જાણો છો એવું લાગે તો એક સ્ટેપ વધારે કરો કેથોડ તરીકે એજી છે અને એજીનું મૂલ્ય 0.80 છે કેથોડનું મૂલ્ય માઇનસ 0.76 છે યાદ કરો ઝીંકનો 0.76 છે ન યાદ હોય તો આપેલો હોય પણ તમને યાદ રાખી લો તો સારામાં સારું છે ઝીંક વારંવાર આવશે એટલે યાદ રહી જશે ગોખવાની જરૂર નથી આપેલા જ હોવા જોઈએ ઓકે આનો ઋણ ગુણ્યા ઋણ ધન એટલે સરવાળો 6 7 ને 8 15 વધી આવી 1.56 તો તમને E0 સેલ મળ્યો 1.56 હવે તમારે શોધવાનો છે ડેલ્ટા જી
डेल्टा जी बराबर माइनस एन एफ ई जीरो सेल, एन बराबर बे छे, 96500 अथवा 96487 ई सेल छे 1.56 वोल्ट। तो तमने आनो आंसर कैलक्युलेशन करशो त्यारे तेनो आंसर तमने मळशे 3,01,080 जूल माइनस 3,80,000। कैलक्युलेशन करी लेजो एनु मूल्य छे 3,01,080 डेल्टा आर जी। आ मूल्य छे जूल नी अंदर, तो मूल्य छे जूल मा। ओके, तो आवी रीते तमे कैलक्युलेशन करी शको छो अने एना आधारे बाकीना प्रश्नोना जवाब लखी शको छो। नेक्स्ट एग्जांपल जोईए तो3.7 विद्युत विभाज्यना द्रावण माटे वाहकता ने मोलर वाहकता व्याख्यायित करो, तेमनी सांद्रताना फेरफार साथे फेरफारनी चर्चा करो। बैठा बैठो प्रश्न छे, आपणे रेग्युलर જ્યારે સ્ટડી કરાયો ત્યારે એના વિશે જોયું વાહકતા અને મોલર વાહકતાના, સ્પેશિયલ આખો એના માટેનો આપણો વિડિયો છે તે તમે જોઈ શકો, વાહકતા અને મોલર વાહકતા। યસ, 3.8 0.020 મોલર KCLના દ્રાવણની વાહકતા, એટલે તમને સાંદ્રતા આપી છે 0.20 મોલર KCL ના દ્રાવણની સાંદ્રતા વાહકતા, વાહકતા એટલે કે K આપેલો છે 0.0248 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ, સેન્ટીમીટર ઇન્વર્સમાં છે, એટલે સાંદ્રતા તમારી સેન્ટીમીટર મોલ પર સેન્ટીમીટર ક્યુબમાં હોવી જોઈએ, અથવા મોલ પર મીટર ક્યુબમાં હોવી જોઈએ, પણ સેન્ટીમીટર છે એટલે અહીંયા સેન્ટીમીટર ક્યુબમાં હોવી જોઈએ। તો મોલર વાહકતા ગણો, તમારે શોધવાનું છે લેમડા એમ બરાબર કે બાય સી, કે છે સી આઈપો છે, માત્ર કામ તમારે કરવાનું છે આ મોલ પર, મોલર એનો મતલબ છે મોલ પર લીટર, મોલ પર લીટર એને તમારે મોલ પર સેન્ટીમીટર ક્યુબમાં ફેરવવાના છે, મતલબ તમારે લીટર પર સેન્ટીમીટર ક્યુબનો સંબંધ જોઈએ। લીટર એટલે છે ડેસીમીટર ક્યુબ, એક ડેસીમીટર બરાબર 10 સેન્ટીમીટર છે, લીટર એટલે ડેસીમીટર, યસ ડેસીમીટર, એક ડેસીમીટર બરાબર 10, તો એક ડેસીમીટર ક્યુબ એટલે એક લીટર બરાબર 10 × 10 × 10 સેન્ટીમીટર ક્યુબ। તો અહીંયા તમે એક લીટર એટલે એકના છેદમાં 1000 સેન્ટીમીટર ક્યુબ, એટલે તમારો આન્સર આવી જશે મોલ પર સેન્ટીમીટર ક્યુબમાં, લીટર લીટર ગયા, 0.20ના છેદમાં 1000, એટલે 10⁻³ આના અને બે આન એક પોઈન્ટ ખસેડો એટલે 10⁻⁴, 2 × 10⁻⁴ મોલ પર સેન્ટીમીટર ક્યુબ। બસ જસ્ટ ખાલી ધ્યાન રાખવાનું છે એકમ પરિવર્તનમાં, બીજો કોઈ જાતનો પ્રશ્ન નથી। ફરીથી એક વખત જોઈ લ્યો, યસ 0.20 એને મેં 2 વડે ગુણ્યા 2 કર્યા એટલે 10 વડે ગુણ્યા 10 ભાગ્યા, ઓકે છેદમાં 10 એટલે 10⁻⁴, ગુડ ફાઇન। તો મોલર વાહકતા તમારે શોધવાની છે લેમડા એમ, કે બાય સી, કે આપ્યો છે 0.0248 અને સી મળ્યો તમને 2 × 10⁻⁴। બસ આનું સાદુરૂપ આપવાનું રહ્યું તમને,
બે વડે પોઈન્ટ કાપી નાખો. 248 એટલે 4 પોઈન્ટ કાપ્યા, 10^-4. યસ, નીચે 10^4, 10^-4. યસ, 248 ગુણ્યા કરીએ આપણે 10,000, એટલે છેદમાં મારે 10,000 મૂકવા પડે, એટલે કે 10^4 વડે ગુણો. આને ગુણ્યા 10^4 એટલે થઈ ગયા 248. યસ, 1, 2, 3, 4. હા, 10^4 - 4 પૂરું થઈ ગયું. યસ, 0. તો 2, 124 મોલર વાહકતા તમને મળશે. 124 આનો એકમ થશે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર. સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર અહીંયા કિંમત મૂકો, સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર અને મોલ ઇન્વર્સ, મોલ ઇન્વર્સ મૂકો અહીંયા કિંમત. કેનો એકમ છે સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. અહીંયા સાંદ્રતા છે, સોરી સાંદ્રતા છે મોલ, સી કેના છેદમાં સી, કે તમારો છે સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ, સી છે મોલ પર સેન્ટીમીટર ક્યુબ, મોલ પર સેન્ટીમીટર ક્યુબ. યસ, સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ, મોલ ઇન્વર્સ. તો આન્સર છે 3.8. જુઓ, નજર કરો 3.8 નંબરના એક્ઝામ્પલની અંદર. તો બહુ જ સરળ એક્ઝામ્પલ છે, ખાલી કેટલું આવડવું જોઈએ. સાંદ્રતાને મોલ પર સેન્ટીમીટર ક્યુબમાં ફેરવતા આવડવી જોઈએ. યસ, નેક્સ્ટ એક્ઝામ્પલ છે 3.9. જીરો પોઈન્ટ 01 મોલર KCl દ્રાવણ ધરાવતા વાહકતા કોષનો અવરોધ, એટલે તમને સાંદ્રતા આપી છે 0.001 મોલર KCl દ્રાવણ ધરાવતા વાહકતા કોષનો અવરોધ, એટલે R આપેલો છે 1500 ઓહમ. જો 0.001 મોલર KCl દ્રાવણની 298 કેલ્વિન તાપમાને વાહકતા એટલે કે K 0.146 × 10^-3 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ હોય તો કોષ અચળાંક એટલે કે L/A શોધો. કોષ અચળાંક L/A શોધો. તો કોષ અચળાંક L/A બહુ સરળ છે, L/A બરાબર RK. સૂત્ર આ યાદ ન હોય તો R બરાબર રો L/A છે. 1/ρ બરાબર K છે, 1/ρ બરાબર K છે. તો 1/ρ અહીંયા 1/R L/A, 1/ρ બરાબર K, 1/R L/A, L/A બરાબર એટલે કે કોષ અચળાંક બરાબર R×K. ઓકે, જરૂર નથી, સૂત્ર યાદ રાખી નાખો, L/A કોષ અચળાંક બરાબર R×K. પણ છતાંય ન યાદ રહીએ કોઈ જ જરૂર નથી, એક મિનિટ થાય આમાં કાંઈ જ મોટો પ્રશ્ન છે નહીં. ગુડ, તો મૂકી દો કિંમત 1500 ઓહમ. આનો એકમ મીટર ઇન્વર્સ આવવો જોઈએ, મીટરના છેદમાં મીટર સ્ક્વેર, તો મીટર ઇન્વર્સ આવવો જોઈએ અથવા સેન્ટીમીટર ઇન્વર્સ આવવો જોઈએ. આહા, આર છે ઓહમ, એટલે કે સિમેન્સ અથવા ઓહમ કોઈ પણ વાપરી શકો છો. છેદમાં સોરી ઇન્ટુ કે, કે છે 0.146 × 10^-3 સિમેન્સ સેન્ટી ઓહમ અને સેન્ટીમીટર ઉડી ગયા, કારણ કે ઓહમ ઇન્વર્સ બરાબર સિમેન્સ, ઓહમ ઇન્વર્સ બરાબર સિમેન્સ, એટલે સિમેન્સ બરાબર ઓહમ ઇન્વર્સ, ઓહમ ઇન્ટુ ઓહમ ઇન્વર્સ એટલે 1. ઓકે, તો માત્ર આનો તમારે ગુણાકાર કરવાનો રહ્યો, 0.146
गुणिया 1500 तो 146 गुणिया 15 कर नाखो तो तमने तेनो आंसर मळशे 219 सेंटीमीटर इनवर्स 219 सेंटीमीटर इनवर्स एकम पण मूकी सको छो आ ओहम छे आ सीमेंस छे એટલે ओहम इनवर्स छे ओहम इनवर्स इनटू सेंटीमीटर इनवर्स ओहम इनवर्स ओहम गया सेंटीमीटर इनवर्स आंसर आवी गयो l / a नो ત્યાર પછીનો એક્ઝામ્પલ છે 3.10 કે જેની અંદર આપણે ઉદાહરણની અંદર દાખલો જોઈ ગયા સેમ ટુ સેમ એક્ઝામ્પલ છે સોડિયમ ક્લોરાઇડની વાહકતા જુદી જુદી સાંદ્રતા 298 કેલ્વિન પરિણામે સાંદ્રતા આપી છે અને તમને આપી છે કે સિમેન્સ મીટર ઇન્વર્સમાં આપેલો છે બધી જ સાંદ્રતાઓ લેમ્બડા એમ બધી સાંદ્રતાએ સાંદ્રતા માટે લેમ્બડા એમ ગણો એટલે કે બાય સી ગણો તો તમારે પેલે સાંદ્રતાને સિમેન્સ સાંદ્રતાને મોલ પર મીટર ક્યુબમાં ફેરવવાનું લેમ્બડા એમ વિરુદ્ધ સી રેસ્ટ ટુ 1/2 નો આલેખ દોરો અને લેમ્બડા એમ 0 નું મૂલ્ય શોધો તો સી ઉપરથી સી રેસ્ટ ટુ 1/2 શોધવાનું એટલે કે વર્ગમૂળ શોધવાનું આલેખ દોરવાનો સેમ ટુ સેમ એક્ઝામ્પલ છે તમારે જાતે કરવાનો છે હું અહીંયા બોર્ડ ઉપર કરાવતો નથી ગ્રાફ ઉપર અને સમય વધુ હોય તો બહુ સરળતાથી દાખલો કરી શકાય રેગ્યુલરમાં કરાવેલો છે એટલે એ એક્ઝામ્પલ કરાવતો નથી એક્ઝામ્પલ નંબર 3.11 મજાનો એક્ઝામ્પલ છે એસિટિક એસિડના દ્રાવણની સાંદ્રતા 0.00241 મોલ છે મોલ છે મતલબ મોલ પર લીટર મોલર છે મતલબ મોલ પર લીટર છે વાહકતા 7.896 × 10⁻⁵ સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ મતલબ તમારો અહીંયા એકમ મોલ પર સેન્ટીમીટર ક્યુબમાં આવવો જોઈએ મોલ પર સેન્ટીમીટર ક્યુબમાં આવવી જોઈએ સાંદ્રતા મોલ પર સેન્ટીમીટર ક્યુબમાં લાવવા માટે લીટર પર સેન્ટીમીટર ક્યુબ લીટર લીટર ઉડી જાય મોલ પર સેન્ટીમીટર ક્યુબ આન્સર આવી જાય 1/1000 તો અહીંયા 0.00241 × 10⁻² અહીંયા લખી નાખી 2.41 પોઈન્ટ કેટલા ખસેડા 3 એટલે 10⁻²-3 અને આના 10⁻²-3 એટલે 10⁻²-6 મોલ પર સેન્ટીમીટર ક્યુબ ફરી એક વખત પોઈન્ટને કેટલા ખસેડા 3 એટલે 10⁻²-3 અને છેદમાં 10⁻³ છે ઉપર ગયા 10⁻²-3 એટલે કે 10⁻²⁶ ઓકે પહેલાં આપણે શોધવાનો છે લેમડા એમ એટલે કે / સી મળી જાય યસ બે મૂલ્યો આપ્યા છે લેમડા એમ મળી જશે લેમડા એમ 0 નું સીમિત મોલર વાહકતા આપી છે મોલર વાહકતા શોધો સીમિત મોલર વાહકતા આપી છે અને કે એ શોધો કે એ શોધવા માટે વિયોજન અંશ આપણી પાસે હોવો જોઈએ આલ્ફા શોધવો પડે બસ આટલું જ મગજ ચલાવવાનું છે વિયોજન અંશ આલ્ફા આલ્ફા મળે મોલર વાહકતા અને સીમિત મોલર વાહકતાના ગુણોત્તરને વિયોજન અંશ આલ્ફા કહે છે પહેલું કામ કરવાનું હું આખો એક્ઝામ્પલ નથી કરાવતો પહેલું કામ કરવાનું છે કે તમારે મોલર વાહકતા શોધવાની છે લેમ્બડા એમ બરાબર કે / સી અહીંયા કન્વર્ઝનમાં ધ્યાન રાખવાનું છે કેની કિંમત મૂકો સીની કિંમત મૂકો એટલે તમને આન્સર મળશે મોલર વાહકતા જે આન્સર મળે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સમાં આવશે પહેલું કામ થઈ ગયું સાંદ્રતાને મોલ પર સેન્ટીમીટર ક્યુબમાં ફેરવી અને મોલર વાહકતા મેળવી ત્યાર પછી સીમિત મોલર વાહકતા આપી છે આપણે શોધીએ આલ્ફા બરાબર લેમડા એમ છેદમાં લેમડા એમ 0 મોલર વાહકતા છેદમાં સીમિત મોલર વાહકતા અનંત વંદને મોલર વાહકતા જેને સીમિત મોલર વાહકતા કહે છે તો તમને આમાંથી આલ્ફા મળી જાય યસ હવે તમારે વિયોજન અંશ વિયોજન અચળાંક કે એ શોધવાનો છે વિયોજન અંશ આલ્ફા શોધો આ બંને કેલ્ક્યુલેશનથી તમે કરી શકો કેનું મૂલ્ય અહીંયા 7.896 × 10⁻⁵ છે સી 2.41 × 10⁻⁶ છે એટલે તમને લેમડા એમ મળી જાય લેમડા એમનું મૂલ્ય અને સીમિત મોલર વાહકતાના ગુણોત્તરને વિયોજન અંશ આલ્ફા કહે છે હવે આપણે એસિટિક એસિડ માટે વિચારવાનું છે એનું વિયોજન થઈ આયનીકરણ થઈ CH3COO- અને ઓ
અને H પ્લસ H પ્લસ શરૂઆતની સાંદ્રતા C આલ્ફા હોય બરાબર છે તો તેમાંથી C શરૂઆતની સાંદ્રતા C લઈએ વિયોજન અંશ આલ્ફા જેટલો લઈએ C માંથી C આલ્ફા જેટલો ઘટાડો થયો હશે C ની અંદરથી C આલ્ફા જેટલો ઘટાડો થયો હશે તો વિયોજન અચળાંક KA એસિડનો વિયોજન અચળાંક KA બરાબર નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા C આલ્ફા * C આલ્ફા છેદમાં C આ કોમન કાઢી નાખું C 1 માઈનસ આલ્ફા C C ઉડી ગયા C આલ્ફા સ્ક્વેર છેદમાં 1 માઈનસ આલ્ફા આલ્ફા તમને મળી ગયો છે C તમારી પાસે છે C છે તો કિંમત મૂકો એટલે તમને વિયોજન અચળાંક KA મળી જાય વિયોજન અચળાંક K મળી જાય આન્સર તમારો વિયોજન અચળાંક K નો આન્સર આવશે 1.856 * 10 raised to minus 5 1.856 * 10 raised to minus 5 મોલ પર લીટર C આલ્ફા સાંદ્રતા છે મોલ પર લીટર તો આ તમે બાકીની કેલ્ક્યુલેશન કરી નાખશો બરાબર છે તો અહીંયા હું વિડિયોની લેન્થને બહુ લાંબી નથી કરતો તમે એક્ઝામ્પલ કરશો આ ટાઈપનો એક્ઝામ્પલ આવ્યો એટલે તમને વિયોજન અંશ આલ્ફા અને આ એસિટિક એસિડ છે એના માટે આવું સૂત્ર થાય છે હર વખતે તમે આ રીતનું સૂત્ર હર વખતે કે એ બરાબર સી આલ્ફા સ્ક્વેર 1 માઈનસ આલ્ફા ન લખી શકો એના માટે તમારે આ જ રીતે સૂત્ર લખવાનું થાય શરૂઆતની સાંદ્રતા સી છે એમાંથી આલ્ફા જેટલું વિયોજન થયું છે એટલે સી સાંદ્રતા સી આલ્ફા સી માઇનસ સી આલ્ફા તો અહીંયા ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે અહીંયા જ આ વિડીયોને વિરામ આપું છું થેન્ક યુ વેરી મચ